ડિયર સ્ટુડન્ટ્સ ઓર ટુડેઝ વડ ઇઝ વેપન જેની સ્પેલિંગ છે ડબ્લ્યુ ઇ એ પીઓએન વેપનનો ગુજરાતી અર્થ છે હથિયાર કે શસ્ત્ર આ શબ્દ એક નાઉ એટલે કે સંજ્ઞા છે આવો જોઈએ નીચેના ત્રણ ફોટોઝમાં કયા કયા વેપન એટલે કે હથિયાર કે શસ્ત્ર વિશે બતાવવામાં આવ્યું છે

પોલીસ ફાઉન્ડ ડેન્જરસ વેપન્સ લાઈક નાઇફ એન્ડ ગન ફ્રોમ થિપ્સ એટલે કે પોલીસને ચોરો પાસેથી મળેલા ચાકુ અને બંદૂક જેવા ખતરનાક હથિયારો આવો લિંક ટુ રિમેમ્બરમાં વેપનને યાદ રાખવા રાક્ષસોની સેના અને તેમના મહિનાના વેતનનું ધરણ જોઈએ રાક્ષસોની સેનાએ આ મહિનાનું વેતન ન મળતા પોતાના વેપન એટલે કે શસ્ત્રો મૂકી દીધા વિડીયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો કેમ કે આ સ્લાઇડને વાંચવાની નહીં પણ ગહેરાઈથી વિચારવાની સમજવાની અને યાદ રાખીને પ્રેક્ટિકલી તમારા સ્પીકિંગ કે રાઇટિંગમાં અપ્લાય કરવાની જરૂર છે આવો વેપન વર્ડનું ઇંગ્લિશ મિનિંગ જોઈએ અ થિંગ ડિઝાઇન્ડ ઓર યુઝડ ફોર ઇમ્પ્લિકટિંગ બોડીલી હાર્મ ઓ ફિઝિકલ ડેમેજ ઓર એની ઓબ્જેક્ટ યુઝ ઇન ફાઇટિંગ અ વોર સચ એઝ અ ગન બોમ્બ નાઇફ એક્સેટ્રા આવ વેપન વર્ડની ફેમિલી લે જોઈએ ફર્સ્ટ છે વેપન જે એક નાઉન છે બેઝ વર્ડ છે અને આપણો આજનો વર્ડ પણ છે પછી છે વેપનરી જે પણ એક નાઉન છે અને લાસ્ટમાં છે વેપનલેસ જે એક એડજેક્ટિવ છે આવો વેપન વર્ડના સિનરીમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ ફર્સ્ટ છે એમ્યુનેશન પછી બોમ્બ ફાયરમ ગન નાઇ મિસાઇલ પિસ્તોલ રિવોલ્વર રાઇફલ સ્વોટ એરો અને એક્સ આવો વિડીયો ક્લિપમાં કેવી રીતે વેપન વર્ડનો ઉપયોગ થયો છે એ આપણે જોઈએ ડેન્જર The tiger will kill him. We must go there at once. Yes, let's do. Go quickly. Let's go. Let's go. Everybody ran towards the jungle. Yeah. They yeah. picked up anything they could use as a weapon to attack the tiger. Aao, video clip ma kahelu English sentence chahiye. એવરીબડી રેન ટુવર્ડ્સ ધ જંગલ ધે પિક અપ એનીથિંગ દે કુડ યુઝ એઝ અ વેપન ટુ અટેક ધ ટાઈગર જેનું ગુજરાતી ભાષાંતર થાય છે બધા જંગલ તરફ દોડ્યા તેઓએ વાઘને મારવા માટે હથિયાર તરીકે જે કંઈ પણ વાપરી શકાય તે પોતાની સાથે લીધું આજના ક્યુઝમાં નીચે આપેલા ચાર ઇમેજીસમાંથી કયું ઇમેજ એક વેપન દર્શાવે છે તે તમને કહેવાનું છે ઇમેજ એ ઇમેજ બી ઇમેજ સી કે ઇમેજ ડી આનું સાચું અસર હું તમને કાલની વિડીયોમાં આપીશ અને આપણા યશ્રેના વર્ડ સોર ના કીઝનું અન્સર હતું બી પાઇનએપલ પાય તો આપણું ઓપન ચેલેન્જ તો ખબર જ હશે ફક્ત વિડીયો જોઈને મૂકી દેવાનું નથી યુ હેવ ટુ ટ્રાય ટુ યુઝ ટુડેઝ વર્ડ પ્રોપરલી વિથ ફાઇવ પીપલ ઇન યુર સ્પીકિંગ and as you know we guarantee you that you will remember its meaning and its usage for lifetime thank you and have a nice day stay happy and keep speaking a little english every day see you tomorrow with a new word